પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકો ડુંગળી બાદ હવે લસણના ભાવમાં વધારો મોદી મોટી ભેટ મિત્રો આ તમામ સમાચાર વિગતવાર જાણીએ એ પહેલા જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલી બે લાયકન પર પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર તમામ નવા વિડીયોની અપડેટ તમને સમયસર મળતી રહેશે મિત્રો સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો રાજ્યના ખેડૂતોને સીએમની મોટી ભેટ ખેડૂતોને ખેતરમાં પાણી વાળવા હવે રાત્રે ઉજાગર નહીં કરવા પડે મોડાસા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સીએમએ ડિસેમ્બર બે સુધીમાં ખેડૂતોને રાતને બદલે દિવસે વીજળી આપવાની જાહેરાત કરી હતી રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા હતા કારણ કે રાતના સમયે ખેતરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જેને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ગેસ સિલિન્ડરનો ભાવ ઘટ્યો કેન્દ્રીય કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે ઓગણીસ કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ ઓગણચાલીસ રૂપિયા ઘટાડવામાં આવ્યો છે ગત એક ડિસેમ્બરે તેના ભાવમાં એકવીસ રૂપિયાનો વધારો કરાયો હતો તે પહેલાં સોળ નવેમ્બરે છપ્પન રૂપિયાનો ઘટાડો કરાયો હતો ઘર વપરાશ માટે ઉપયોગમાં લેવાતા સિલિન્ડરમાં છેલ્લે વીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ બસો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો ઘરેલું ગેસના ભાવમાં ઘટાડો થવો જોઈએ કે નહીં તે જરૂરથી કોમેન્ટ કરી જણાવજો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો હવે બાળકો ભણશે ભગવદ્ ગીતા ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ મહત્વની જાહેરાત કરતાં કહ્યું કે રાજ્યમાં ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવાશે આ માટે અભ્યાસક્રમ પણ તૈયાર કરી દેવાયો છે ત્યારે ગઈકાલે ગીતા જયંતિ નિમિત્તે પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું ગીતાના સંસ્કૃત શ્લોક ગુજરાતી ભાષાંતર સચિત્ર પુસ્તક તૈયાર કરાયું છે બે હજાર ચોવીસના નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠ સમાવાશે તે પછીના સમાચાર જાણીએ તો હવે મફતમાં થશે સારવાર બે હજાર ચોવીસમાં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર આયુષ્યમાન યોજના વિસ્તારવાનું વિચારી રહી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કેન્દ્ર સરકારે એક કરોડ કરતાં પણ વધારે આયુષ્યમાન કાર્ડ કાઢ્યા છે આયુષ્યમાન હેઠળ આવરી આવતી ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં દરેક કાર્ડ ધારકને પાંચ લાખની મફતમાં સારવાર થશે આ યોજના હેઠળ દેશના કુલ સાઠ કરોડ લોકોને આવરી લેવાનો લક્ષ્યાંક છે તે પછીના સમાચારની વાત કરીએ તો બહાર શિયાળા દ્વારકામાં વરસાદ બહાર દેવભૂમિ દ્વારકાના વાતાવરણમાં પલટો આવ્યો હતો જિલ્લાના ખંભાળી અને કલ્યાણપુર તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો શાકભાજી જીરુ ચણા ઘઉં સહિતના પાકોમાં નુકસાનની ભીતિને કારણે ખેડૂત આલમમાં ચિંતાનો માહોલ છવાયો છે એક તરફ રાજ્યમાં ઠંડીનો માહોલ જામી રહ્યો છે જ્યારે આ તરફ કમોસમી વરસાદ પડતા બેવડી ઋતુનો અનુભવ લોકોને હાલ થઈ રહ્યો છે કેટલાક આગાહીકારોએ કમોસમી વરસાદની આગાહી પણ કરી છે તે પછીના સમાચાર જાણીએ તો રાજ્યમાં કોરોનાના નવ કેસ હાલ સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ગુજરાત માટે પણ ચિંતાના સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં ગઈકાલે કોરોનાના વધુ નવ કેસો નોંધાયા છે ગુજરાતમાં પણ કોરોનાના કુલ એક્ટિવ કેસોની સંખ્યા બત્રીસ પર પહોંચી છે જ્યારે ગઈકાલે ગુજરાતમાં કોરોના છ કેસો નોંધાયા હતા ત્યારે બીજા દિવસે કોરોના કેસ વધતા બાબતે સમગ્ર દેશમાં ગુજરાત ચોથા નંબરે પહોંચ્યું છે તે પછીના સમાચાર જાણીએ તો સમગ્ર દેશમાં કોરોનાના કોરોના ત્રણસો આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોવિડના ત્રણસો નવા કેસો નોંધાયા છે ચોવીસ કલાકમાં છ લોકોના મોત થયા છે જ્યારે નવા જે એન ડોટ વન વેરિયન્ટના કુલ કેસ છવ્વીસ છે હાલ દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને કુલ બે હજાર નવસો સત્તાણું થઈ ગઈ છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકો હાઈકોર્ટે ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા નિર્દેશ આપ્યા છે અંબાજી મંદિર દત્તાત્રે મંદિર આસપાસ ગંદકી બાબતે હાઈકોર્ટમાં જાહેર રીતની અરજી થઈ હતી હાઈકોર્ટે કહ્યું કે માત્ર પ્રતિબંધ જ નહીં પરંતુ પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા કડક પગલાં પણ રાજ્ય સરકાર સ્થાનિક તંત્રએ લેવા પડશે બંને દેવસ્થાનોએ અન્ય ગંદકી પણ દૂર કરવા કહ્યું છે રાજ્યમાં ધાર્મિક સ્થાનો પર પ્લાસ્ટિકનો પ્રતિબંધ મુકાવવો જોઈએ કે નહીં કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તે પછીના સમાચારની વાત કરીએ તો ડુંગળી બાદ હવે લસણના ભાવમાં વધારો શિયાળાની ઋતુમાં ડુંગળી બાદ હવે લસણના ભાવમાં ભારે વધારો થયો છે છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશના છૂટક બજારમાં લસણની કિંમત ત્રણસોથી ચારસો રૂપિયા પ્રતિકિલો સુધી પહોંચી ગઈ છે જથ્થાબંધ બજારમાં તેની કિંમત એકસો પચાસથી બસો પચાસ પ્રતિકિલો છે આ વખતે ખરાબ હવામાનના કારણે લસણના પાકને ભારે નુકસાન થયું છે વેપારીઓનું માનવું છે કે જાન્યુઆરીના અંત સુધીમાં છૂટક બજારમાં લસણની કિંમત પ્રતિ કિલોની વચ્ચે રહી શકે છે તે પછીના સમાચાર જાણીએ તો મોદી મહિલાઓને મોટી ભેટ કેન્દ્ર સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ન્યૂ સ્વર્ણિમ લોન નામની યોજના લઈને આવી છે જેની શરૂઆત નેશનલ બેકવર્ડ ક્લાસ ફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે તેમાં સરકાર ત્રણ લાખ સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતી મહિલાઓને પાંચ ટકા વ્યાજ પર બે લાખની લોન આપશે જેમાં ત્રણ મહિને ઈ આવશે વધુ વિગતો માટે તમે ટોલ ફ્રી નંબર અઢારસો દસ ત્રેવીસ ત્રણ નવ્વાણું અથવા ડબલ્યુ ડબલ્યુ ડોટ જીઓ ડોટ ઇન પરથી વધુ માહિતી લઈ શકો છો